चलो नेक्स्ट प्रश्न। आपने जो के जो सुक्रांति के इतिहासकार हतो एने एना पुस्तकों में आज 2000 वर्ष पहला लख्यू थू के भाई मतलब एना पुस्तकों में तोप अने बंदूक जेवी जे शस्त्रो हता जेवा शस्त्रो एनो एनो उल्लेख पोताना पुस्तकों में आज 2000 वर्ष पहला करी नाख्यो। छता पण चाइना तो जो हमने फटाका शोध्या जो भारतना इतिहासकारना मानवा प्रमाणे 2000 वर्ष पहला तोप अने बंदूकनो पुस्तकों को उल्लेख जो जनरली खबर पड़ी जाए ज्ञानी शोध भारत में शुरू है छता पण चाइना ने शू है आनो संशोधक मानवामां आवे। बीजी वस्तु के चाइना ने आ वस्तुनी जानकारी एक तो ब्लेक पावर की जानकारी वेस्टना देशों सुधी पहुंचाड़वा माटे के पश्चिमी संस्कृति ना देशों से ये पहुंचाड़वा में 200 वर्ष लाग्या। त्रीजू के 1242 ની અંદર જે અંગ્રેજી આ યાદ રાખજો ઇંગ્લિશ મોન્ક આવો સાધુ આ પરીક્ષામાં પૂછાય મોન્ક કે જગ્યાએ ઇન્જિનિયર હશે કોઈ ફાર્મા લખેલું હશે આપણે ઇંગ્લિશ મોન્ક યાદ રાખવું ઇંગ્લિશ 1242 માં ઇંગ્લિશ મોન્ક રોજર બેકનનું નામ હતું તેણે બ્લેક પાવડર કઈ રીતે બનાવી શકાય એની પદ્ધતિ શું છે અને કોડ લેંગ્વેજમાં બહાર પાડી હવે કેમ કારણ કે એ જે બ્લેક પાવડર બનાવ જે બ્લેક પાવડર હતો એ બહુ ખતરનાક અથવા જોખમરૂપ પદાર્થ હતો परिवर्तन तो ब्लेक पाउडर बनावानी जे पद्धति छे एनी अंदर घणा वर्षोथी कोई पण प्रकारनो परिवर्तन लावामां आव्युं नथी अथवा परिवर्तन आव्युं नथी मतलब जे पद्धति हती ए चाले। इट इज ब्लेंड ऑफ पोटेशियम नाइट्रेट आ बधा रसायणोनुं नाम है एना स्पेलिंग जो लेजो ने याद राखजो ब्लेंड एटले के मिश्रण। इट इज अ ब्लेंड ऑफ पोटेशियम नाइट्रेट चारकोल सल्फर इन द रेशियो ऑफ 75:15:10 कारण मतलब એમ થાય કે પોટેશિયમ નાઇટ્રેટ છે 75% આની અંદર જે ચારકોલ છે એ 15% અને જે સલ્ફરનું જે પ્રમાણ છે 10% બાવી એટલે વજન પ્રમાણે ભાષાંતર કરું તમને કે ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 15:10 બાવી તો તે પોટેશિયમ નાઇટ્રેટ चारकोल सल्फर नु वजन प्रमाणे प्रमाणे 75:15:10 नु मिश्रण छे बराबर। इट इज ऑलमोस्ट अ परफेक्ट कॉम्बिनेशन एज इट इज एंड नो फर्दर इम्प्रूवमेंट्स एंड ऑल्टरनेशन नीड बी मेड द इम्प्रूवमेंट्स એટલે કે સુધારો કરવો શું થાય અને ઓલ્ટરનેશન એટલે કે વિકલ્પ કોઈ પણ વસ્તુ આપણે ના ગમતી હોય તો આપણે બીજી જો આપણે મે ગાડી સારી ના હોય ગાડી સારી હોય પણ આપણે ગમતી ના હોય તેના વિકલ્પ રૂપે આપણી પાસે પૈસા હોય તો આપણે બીજી ગાડી લઈ લઈએ બરાબર પણ માર્કેટમાં બીજી કોઈ ગાડી ના હોય તો તમે કશું નહીં લેવાના એ જ રાખવાના બરાબર તો એવી રીતે કે આમાં ઇટ ઇઝ ઓલમોસ્ટ અ પરફેક્ટ કોમ્બિનેશન મતલબ જે પદ્ધતિ રોજન દેખને બહાર પડે તેની વાત છે ઇટ ઇઝ ધ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન તે એકદમ સંપૂર્ણપણે સંપૂર્ણ પણ એ સારું કોમ્બિનેશન હતું મિશ્રણ હતું કોમ્બિનેશન મિશ્રણ એઝ ઇટ ઇઝ એન્ડ અને તેમાં ફર્ધર કોઈ આગળ ફર્ધર એટલે આગળ એમાં આગળ કોઈ પણ સુધારો કે કોઈ પણ વિકલ્પની જરૂર પડી નહોતી બરાબર। એક્સપર્ટ એટલે કે નિષ્ણાતો સે ધેટ ધીસ માઈટ બી ધ ઓન્લી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન એન્ડ મેન્યુફેક્ચર ટેકનિક્સ આ વાક્ય તમારે વાપરવું પડશે સમજો प्रोपोर्शन એટલે કે જથ્થો કહી શકો પ્રમાણ કહી શકો પ્રોપોર્શન મેન્યુફેક્ચરિંગ ટેકનિક એટલે કે ઉત્પન્ન કરવાની ટેકનિક પર પદ્ધતિ પણ કહી શકો મેન્યુફેક્ચર એટલે પ્રોડક્ટ ઉત્પન્ન કરવાનું કરાની સાથે એવું કહી છે શું કહે ધેટ ધીસ માઈટ બી ધ ઓન્લી કેમિકલ પ્રોડક્ટ આ એક એવી રાસાયણિક આ એક રસાયણ ઉત્પાદન રસાયણનું ઉત્પાદન છે સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ અને
जूना समय थी आवतु उपयोग में लेवामा आवतु सरखा प्रमाण में उपयोग में लेवामा आवतु अने शुं कहेवाय एक सरखा उपयोग में लेवामा आवतु अने एक सरखा प्रमाण में उत्पादन करवामा आवतु જ્યારે બ્લેક પાઉડરનો પદ્ધતિ હોય ત્યારે ખબર હતી કે દર વર્ષે આટલો રાત ફટાકડા બહાર પડે ગવર્મેન્ટનો એક દરેકે દરેક વસ્તુનું ઉત્પાદન કરવાનો એક રેશિયો હોય કે ભાઈ કોટનનું 60% જ ઉત્પાદન વાર્ષિક થવું જોઈએ અને જો એના કરતાં વધારે કરે તો કંઈક ગવર્મેન્ટના રૂલ્સ ને રેગ્યુલેશન હોય એ પ્રમાણે પેનલ્ટી આપવી જેમ કે બહારની કંપનીઓ ભારતની અંદર આવે તો એમ નામ ના આવી જાય એ આવે એટલે એમ નક્કી થાય કે ભારત એને તમારા 20% ફ્રીમાં આપવાનું ઉપરનું જે 40% આપો એની કિંમત આટલી લેવાની એટલે તમારે લગભગ એસએસમાં આવતું હોય કે ના આવતું હોય ખબર નહીં બાકી દરેક કંપની જે બહારથી આવે એનો ફિક્સ રેશિયો હોય કે આટલા ટકા ઉત્પાદન તમારે કરવાનું એમાંથી આપવું અમારા કન્ટ્રીને આપવું અને એની કિંમત આટલી રાખવું બરાબર ભાષા તો ફરીથી કહું ઘણા બધા નિષ્ણાતો એવું માને છે કે આ એક રસાયણ ઉત્પાદન છે અને ઘણા સમયથી તેમાં એક સરખું ઉત્પાદન કરવામાં આવે છે અને એક સરખું પ્રમાણ જોવા મળે છે પ્રોપર છે ને શું હે મેન્યુફેક્ચરિંગ ટેકનિક ચલો માનસી કરો બસ હેલો રૂબી દુકાન અમે સમાન શબ્દ ને પ્રોપોર્શન ને રેશિયો એટલે મતલબ પ્રમાણ અથવા જતો રહે બરાબર